ઘણા સમયથી રેન બસેરા લાલબાગ ખાતે આવેલું છે અને તૈયાર થઈ ગયું છે. ઘણીવાર મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે લાલબાગ બસેરા અને કામગીરી પૂર્ણ થઈ હતી, છતાં પણ આજ રોજ સવારે રેન બસેરાના તાળા ખોલી દેવામાં આવ્યા છે, જેને લઈને દબાણ શાખાની ટીમ તથા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાલબાગ બ્રિજ નીચે સુતેલા લોકોને સૂચના આપી હતી કે તમને તમામ સુવિધાઓ મળશે, જ્યારે વડોદરા મહાનગર સેવા સદન ના ચેરમેન હિતેન્દ્ર ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં રહીશોને અપીલ કરી હતી કે તમે રેન બસેરામાં જાઓ, તમામ સુવિધાઓ મળશે. જ્યારે ત્યાંના રહીશોએ કહ્યું, તંત્ર અમને જગ્યા આપે પણ અમને પોતાના મકાન મળે અને અમે ભાડું પણ આપવા તૈયાર છીએ, તેવી અપીલ કરી હતી. સાથે તેવા આક્ષેપ પણ કર્યા હતા કે રેન બસેરામાં જમવાનું બનાવવાની ના પાડી છે. રેન બસેરા 200ની કેપેસિટી વાળો છે. આજે સવારથી તંત્રએ 80થી વધુ લોકોને રેન બસેરા સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે દબાણ સાથેની ટીમે લાલબાગ નીચેથી વધારાનો સામાન પણ હટાવ્યો હતો. આપણે જે ઊભા છે એ લાલબાગ બ્રિજ નીચે નવીન નાઇટ શેલ્ટર બનાવવામાં આવેલું છે તે જગ્યા છે. અહીંયા હમણાં ટૂંક સમય પહેલાં જ નવીન નાઇટ શેલ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ નાઇટ શેલ્ટરની કેપેસિટી 200 ઉપરાંત માણસોની છે. ત્યાં નવીન નાઇટ શેલ્ટરમાં લાઇટ, પંખા, સંડાસ બાથરૂમ અને પૂરતી વ્યવસ્થા ગાદલાની વગેરેની કરવામાં આવેલી છે. લાલબાગ બ્રિજ નીચે જે લોકો ઘર વિહોણા હતા અને ઝૂંપડામાં રહેતા હતા એ લોકોને નવીન નાઇટ શેલ્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવેલા છે અને તેમનો જરૂરી સામાન એ લોકો સામાન સાથે રાખી શકશે. એ ઉપરાંત વધારાનો સામાન છે અને જે ઝૂંપડા છે એ દૂર કરવાની કામગીરી વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું બી એવું કે સાંજ માટે ખાલી સગવડ કરવામાં આવે છે, દિવસમાં બી એન્ટ્રી નહીં કરતા સિક્યુરિટી ગાર્ડ. નાઇટ શેલ્ટરમાં સામાન્ય રીતે નાઇટ માટે વિસામો કરવાની વ્યવસ્થા હોય છે, નાઇટ માટે વિસામો કરવાની પૂરતી વ્યવસ્થા હોય છે. એ ઉપરાંત દિવસના એ લોકોને કામ ધંધો રોજગાર પર સામાન્ય રીતે જતા હોય છે એટલે એ લોકોને નાઇટ શેલ્ટરની સાફ સફાઈ વગેરેની કામગીરી હોય છે એટલે દિવસે એ લોકોની વ્યવસ્થા નથી હોતી. બ્રિજ નીચે પણ આ ડ્રેસ વાળા એ લોકોનું દબાણ રૂપી હોય છે અને ટ્રાફિક મર્ચન્ટ રૂપ થાય છે, કેમ કરતો છે? જે ફૂટપાથ પર જે લોકો ધંધો કરે છે તેને એ લોકોને હાલમાં કંઈક દૂર કરવાની કામગીરી હાથ પર નથી. જે લોકો ઝૂંપડાવાળા હતા એ માટે નવી નાઇટ શેલ્ટર બનાવવામાં આવેલું છે. એના જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એના દબાણ અંગે નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી પણ જે ખાતા દ્વારા ભવિષ્યમાં અમલમાં આવશે તે વખતે એ લોકોને માટે વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે 42 પરિવારો છે અને 192 200 જેટલા સભ્યો છે. સુરેશ તુવર, આસિસ્ટન્ટ કમિશનર ઉત્તર જવાન. રાત્રે ઊંઘી રહ્યા, સવારે જતું રહેવાનું, તો અમારે કામ કામ એવું, અમે કેવી રીતે રહીએ? ના, ખાવાનું જમવાનું અંદર નહીં બનાવવાનું કે અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે તમને? એ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે ત્યાં રહો છો પણ કે તમારે સવારે જતું રહેવાનું 7 વાગે, રાત્રે આવીને ખાલી ઊંઘી રહેવાનું, ત્યાં સામાન નહીં મૂકવાનું, જમવાનું નહીં બનાવવાનું અને અંદર કોઈ જોઈએ નહીં કે તમે ખાલી રાત્રે ઊંઘીને સવારે તમારે જતું રહેવાનું. તો અમારા નાના નાના છોકરા છે, અમે તો ધંધે જતા રહે પણ આખો દિવસ છોકરા રહે કઈ બાજુ અમે મૂકીને જશું? ના, બધા ભેગા રાખે છે, અંદર 7 પરિવાર સાથે રાખે છે. નાઇટ શેલ્ટર અને રેન બસેરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે, સાથે સાથે ભિક્ષુક ગૃહ પણ છે અમારા માનનીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને મેયરશ્રીની અધ્યક્ષતામાં. અને સંગઠન દ્વારા જ્યાં પણ આ પ્રકારની જે ફૂટપાથ ઉપર લોકો રહે છે અને એમને વ્યવસ્થા નથી ઘરની, એવા લોકો માટે આ વ્યવસ્થા સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે. અને વ્યવસ્થાના ભાગરૂપે ખુલ્લામાં એમને સૂવું ના રહેવું પડે, વ્યવસ્થા જે છે તેમાં ગાટલા, પલંગ, ખાવાની વ્યવસ્થા આ બધી જ સરકાર એનજીઓના માધ્યમથી અમે કરી રહ્યા છીએ અને કોર્પોરેશન પણ એટલું સજાગ રીતે આગળ વધી રહ્યું છે. અને એવા સમયમાં આપ જોઈ રહ્યા છો જે મિત્રોને, જે રહેવાસીઓ છે ફૂટપાથ નીચે, ફૂટપાથ ઉપર સાઈડમાં બ્રિજ નીચે જે લોકો છે એમને સંવેદનતા સાથે શિફ્ટ કરવાની વાત છે, એમને હટાવવાની વાત નથી. ધારો કે એમની પાસે સરકારી પુરાવા નથી તો એ સરકારી પુરાવા પણ અમે એ સ્પોટ ઉપર કરીને એ લોકોને પૂરા પાડીશું, સાથે સાથે એમની રહેણીકરણીમાં સુધારો આવે. બાળકો જે છે, બાળકો રસ્તા ઉપર ગમે ત્યાં રખડતા હશે, એમને પણ વ્યવસ્થા પૂરી થાય આ દિશામાં અમે કામ કરવાની તૈયારી સાથે આજે અહીંયા લાલબાગ બ્રિજ નીચે
જે અમારું નાઇટ શેલ્ટર તૈયાર છે, ગઈકાલ રાતથી 152 લોકોને શિફ્ટ કર્યા છે. બાકીના લોકો જે અહીંયા છે એમને એની વ્યવસ્થા પૂરી પાડવા માટે એક સરકાર કોર્પોરેશન અને એનજીઓના આપણા પ્રેસના માધ્યમથી લોકોને પણ કહેવા માગીએ છીએ કે ગમે ત્યાં રહેવાની વ્યવસ્થા ન કરે, અમારી પાસે ધ્યાન દોરે, અમે એની વ્યવસ્થા પૂરી પાડીશું. એ લોકો માટે જે શ્રમજીવી લોકો છે આ જગ્યા ઉપર તમે જુઓ છો દિવસે એ લોકો અહીંયા નથી રહેતા, શ્રમ કરીને પોતાની રોજીરોટી રળે છે અને અહીંયા પણ એમને જ્યારે પણ રહેવું હશે એની વ્યવસ્થા છે. મેં પહેલાં જ કહ્યું કે એમને શ્રમજીવી લોકો છે, તમે પણ જાણકાર છો, માણસ આખો દિવસ ત્યાં 24 કલાક રહેવાનો નથી, એને સુવાની જ વ્યવસ્થા હોવી જોઈએ. સુવાની વ્યવસ્થા સરકાર કોર્પોરેશન અને આપણા માધ્યમથી થઈ રહી છે. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.